છોકરાઓ ને બોકરા દેડા રમતા હોય દિવસના એમાં હુમલો કરે છે. દૂધના ઢોરના નાના નાના પારું હોય ને એ બારીએથી જોઈ લે ને પછી દેડો છલાંગ મારી ને નાના નાના વાસરોને ખાઈ જાય. દરેક વન્ય પ્રાણીઓ માટે કુદરતે ગીરનું જંગલ બનાવ્યું છે, પરંતુ આજકાલ ગીરનું આ જંગલ વન્ય પ્રાણીઓને વિહાર માટે જાણે નાનું થતું હોય તેવું લાગી રહ્યું છે. એટલે જ સિંહ બાદ હવે દીપડાઓ પણ વન્ય વસવાટ છોડી માનવ વસાહત અને કૃષિ વિસ્તારમાં પહોંચી રહ્યા છે. આમ દીપડાઓના માનવ વસવાટ અને કૃષિ વિસ્તાર તરફ પ્રયાણથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે, કારણ કે છેલ્લા એકાદ મહિનાથી માનવ ભક્ષી દીપડાએ જૂનાગઢના વિસાવદર, માળિયાહાટીના, ગીર સોમનાથના ગીરગઢડા, કોડીનાર અને અમરેલીના બગસરામાં અનેક લોકો પર હુમલા કર્યા છે. આથી કૃષિ અને કામ ધંધાર્થે ઘર બહાર જઈ રહેલા લોકોમાં દહેશતનું વાતાવરણ ઊભું થયું છે. દીપડા ભાઈ ધોળે દીયે આ ખેતરમાં રખડે, જેમ આપણા કૂચરા રખડે ને એમ આ દીપડા રખડે. ખેડૂતોને રૂપાણી સાહેબે દિવસની વીજળી આ પશુ આ દીપડા અને સિંહના ત્રાસથી દિવસની વીજળી કરી તો આ પ્રાણીઓ છે દિવસના પણ આંટા મારે છે. બૈરા ખેતરમાં કામ કરતા હોય તો એની ઉપર હુમલો કરે છે. હમણાં ઘાટવડ ગામમાં એક મહિલા છે, હજી તો દિવસ હતો ને કપડાં ધોતા હતા તો એને ત્યાંથી ખેંચી ગયા. એ પહેલાં ગઈ સલાલા વિઠ્ઠલપુરથી એક ભાઈને ફાડી ખાધો. આ અમારે મહારાષ્ટ્રથી મજૂર જે શેરડી કાપવા આવે છે એના બાળકો બિસારા ઝૂંપડામાં હૂતા હોય અને એ તો ખેતરમાં મજૂરી કરતા હોય તો એના બાળકોને પણ ફાડી ખાય છે. પશુપાલકો હોય કે કૃષિ કામદારો, ખેતરમાં હમણાં દીપડો આવશે તેવી ફાળ સાથે જીવવા મજબૂર થયા છે. નજરે ચડે તેવી જગ્યાએ દીપડો જોતા જ લોકો સાવધ થઈ જાય છે, પરંતુ શેરડીના વાઢ જેવી જગ્યામાં સંતાયેલા દીપડાથી લોકો સતત ભયમાં રહે છે. ગીર પંથકમાં દીપડાના હુમલામાં છેલ્લા 3 વર્ષમાં 29 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ દીપડાનો આતંક ઓછો થતો નથી. દીપડાના હુમલાની તાજેતરની ઘટનાઓને યાદ કરતા જ લોકોના હૃદયમાં ભયનું લખલખું પસાર થઈ જાય છે. જે ગામમાંથી દૂધ દઈને આવતા હતા 7 વાગ્યાના ટાઈમમાં ને રસ્તા ઉપર ગાડી ઉપર હુમલો કર્યો દીપડાએ. વાડીએ આવ્યા જેવું જ નથી. કદાચ ગમે એવું કોઈ માલઢોર વ્યાજામ હોય ને રાતે આવવું હોય તો અમે 2-3 જણાને ભેગું થઈને આવવું પડે એવી પરિસ્થિતિ છે અત્યારે. વાડી વિસ્તારમાં એમ માનો ને 20-25% લોકો રહે છે અને બધાને એવો જ ભય છે અત્યારે. આ 2 વર્ષ પહેલાં જે બનાવ બન્યો અજીતભાઈવાળો, ત્યારથી બધાને ડર ઘરી ગયો છે. ને અત્યારે ટૂંકમાં શું છે, આ ઘાંટોળવાળો બનાવ બન્યો એટલે વધારે થોડીક અસર થઈ એટલે બધા ભયમાં જીવે છે અને માણસો. આમ દીપડાઓ ગીર છોડી ગામડાઓના વાડી વિસ્તારમાં ઘૂસી રહ્યા છે, ત્યારે માણસ અને દીપડાઓનો આમનો સામનો થઈ રહ્યો છે. ત્યારે દીપડાઓ દ્વારા હુમલાના બનાવ વધી રહ્યા છે. ગીરની બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં દીપડાઓ રાત્રિના સમયે પાલતુ પશુઓનો શિકાર કરવા સમી સાંજના પહોંચી જાય છે, જેના કારણે ખેડૂતો અને ગામ લોકોમાં દીપડાઓને લઈને ભયનો માહોલ સર્જાયો છે. કાલે આહામેનો વાર છે ને આપણો, કાલે અમે જોયો હતો એમાં રોજ ગળી જાય, પાણી કેમ વાળવા જવું, આવી પરિસ્થિતિ છે એમ. અને અમારા માલઢોર તો બહાર જ હોય એ ક્યારે હુમલો કરી જાય કંઈ નક્કી ન રહે. દિવસના દેખાય, દિવસના ઈ દેખાય છે. અંદર તો અમે બીએ જ છે સાહેબ, એટલે પણ લાકડી રાખવી પડે હાથમાં, નહીં તો અમને એવું પાડી લઈને ક્યાં જવું એમ. હમણાં જ એક છોકરાને નો ખાઈ ગયો. હવે જ્યારે દીપડાઓના હુમલાઓ વધી રહ્યા છે ત્યારે અમે આપને વન વિભાગ ઝોનની વાત કરીશું. આપને જણાવી દઈએ કે બૃહદ ગીરનું જંગલ 1412 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. ગીરનું બૃહદ જંગલ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાને સ્પર્શે છે. ગીર જંગલમાં અંદાજિત 1300 જેટલા દીપડાઓનો વસવાટ છે. આમાંના કેટલાક દીપડાઓ દર વર્ષે 10-60 જેટલા વ્યક્તિઓ પર હુમલા કરે છે. દીપડાઓના હુમલામાં 10% લોકો જીવ ગુમાવે છે, જ્યારે 90%થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે. આથી હવે સ્થાનિક લોકો અને ખેડૂતોની માંગણી છે કે જંગલ ફરતે બોર્ડર કરી દેવામાં આવે અને દીપડાઓ માટે જંગલમાં જ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે. આને માટે સરકાર શ્રીને અમારી નમ્ર ખેડૂત વતી વિનંતી છે કે આજીજી છે કે જે હોય તે ખેડૂત બચાવવા માટે અને જંગલ વિસ્તારમાં સરકારથી એક વસ્તુ વિચારી શકે કે એની બોર્ડર બાંધી શકે ને એમાં એના રાની પશુ છે, આ માનો કે છીકા માંસાહારીમાં માનો કે એને ખોરાક માટે જે રોજડા છે, ડુક્કર છે, આ બધા એના જંગલ વિસ્તારમાં રાખે આવી સરકારશ્રીને અમે બધા ખેડૂત વતી વિનંતી કરીએ કે આમાં કંઈક પણ સરકારશ્રી વિચારે.
આમ હવે દીપડાઓ માત્ર ગીર જંગલ જ નહીં પણ દરિયાકાંઠા સુધી પહોંચી રહ્યા છે અને ખેડૂતો ભયભીત અને લાચાર થઈ ખેતી કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે દીપડાના આતંક પર અંકુશ મૂકવા વન વિભાગ કેવા પગલાં ભરે છે। રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ।